विज्ञान विषय में चैप्टर नंबर 5 पदार्थों अलगीकरण तेनी अंदर वधु समझूती मेळवशुं। आपणे आगळना वीडियोनी अंदर जोईतु अलगीकरण जुदी जुदी पद्धतिओ जेवी के फरी एक वार याद करावुं, वीणवुं, चाळवुं, उपाणवुं, छड़वुं, नितारण, गाळण, आ पद्धतिओ विषे आपणे समझाता। तमने याद न हो तो फरी एक बार तमारे आगलना बन्ने वीडियो फरी एक बार जोई लेवाना, जेथी करीने तमने आगलनी पद्धतियों पुनरावर्तन थई जाए। केम के बधी ज पद्धतियों खूब अगत्यनी छे जे आपणे याद राखवानी छे। हवे जे आजे छे आपणे नवी पद्धति बाष्पीभवन विषेनी चर्चा करशुं। तो बाष्पीभवन एटले शुं, पहला तो एवो प्रश्न थाय तो के बाष्पीभवन एटले कोई पण प्रवाही पदार्थ होय एने गर्मी आपता तेनु प्रवाहीनु वायु स्वरूपमां रूपांतर थवानी क्रियाने बाष्पीभवन कहेवामां आवे छे। एनी व्याख्या बाष्पीभवन हुं के छे के कोई पण पदार्थ होय, घणीवार एवुं बने के घन पदार्थ होय एने गर्मी आपो तो प्रवाहीमां रूपांतर थाय, प्रवाहीने गर्मी आपो तो वायुमां रूपांतर थतुं होय छे। आजे आखी प्रक्रिया छे जेने बाष्पीभवन कहेवामां आवे छे। हवे आ बाष्पीभवननी पद्धति आपणे पण उपयोगी वस्तुनी अंदर एनो उपयोग थतो जोवा मळे छे। जेम के आपणा घरनी अंदर वपरातुं मीઠું, तो मीઠું छे ई દરિયાના પાણીમાંથી મળે છે। દરિયાનું પાણી છે ઈ પ્રવાહી સ્વરૂપમાં છે, જ્યારે મીઠું છે ઈ ઘન સ્વરૂપની અંદર છે। તો ઈ કઈ રીતે મેળવવામાં આવે? તો દરિયાના પાણીમાંથી બાષ્પીભવન દ્વારા શું કરવામાં આવે છે? મીઠું મેળવવામાં આવે છે। આજે ઈ પદ્ધતિ વિશે આપણે જાણીશું। દરિયાના પાણીમાંથી મીઠું મેળવવું કયો ટોપિક છે? દરિયાના પાણીમાંથી મીઠું મેળવવું કઈ રીતે મેળવવામાં આવે છે એની પદ્ધતિ સર આપણે જાણીએ। તો દરિયાના પાણીમાંથી મીઠું બાષ્પીભવનની ક્રિયા દ્વારા મેળવવામાં આવે છે। એટલે કે દરિયાના પાણીની અંદર મીઠું સાર રહેલો હોય છે, જે કઈ પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે? તો કે બાષ્પીભવનની પદ્ધતિ દ્વારા શું કરવામાં આવે છે? મેળવવામાં આવે છે। આ માટે દરિયાના પાણીને છીસરા ખાડામાં ભરવામાં આવે છે। એટલે શું કરવામાં આવે? દરિયાના કિનારા પર છીસરા ખાડા બનાવવામાં, ખાડાનો મતલબ એવો થાય આપણે જે ક્યારા કહીએ। અને તમને બધાને ખબર છે કે મીઠું પકવવાનું કામ કોણ કરે છે? તો કે અગરિયા કરે। અગરિયા શું કરે? દરિયાના કિનારે જુદા જુદા આકારના શું બનાવે? ક્યારા બનાવે, જેને આ ખાડા કીધા છે એ ભરવામાં આવે છે। સૂર્ય પ્રકાશથી પાણી ગરમ થઈ બાષ્પીભવન દ્વારા બાષ્પમાં ફેરવાય છે। એટલે એ જે અગરિયાઓ જે ખાડા બનાવ્યા હોય, ક્યારા બનાવ્યા હોય, એની અંદર પાણી ભરવામાં આવે છે દરિયાનું। ત્યારબાદ સૂર્યની ગરમીને કારણે એ પાણી શું થાય છે? ગરમ થાય છે। અને એ ગરમ થતાં પાણીનું શું થાય છે? બાષ્પમાં, બાષ્પમાં એટલે કે વરાળમાં રૂપાંતર થવા લાગે છે। અને આ પ્રક્રિયા વધુ ક્યારે થાય? તો કે ઉનાળાની ઋતુની અંદર, જ્યારે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ કેવું હોય? વધારે હોય, ત્યારે આ પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થતી જોવા મળે છે। એટલે અગરિયા હોય જે ક્યારાની અંદર ખાડામાં પાણી ભર્યું છે, એની અંદર સૂર્યની ગરમીને કારણે બાષ્પ બને છે। થોડા દિવસોમાં પાણીનું સંપૂર્ણ બાષ્પીભવન થઈ પાછળ ઘન સારો રહી જાય છે। એટલે આ પ્રક્રિયા બહુ ધીમી હોય થોડીક, તો શું થાય છે કે ધીમે ધીમે રોજ થોડી થોડી પાણીનું બાષ્પ બનતું જાય છે, એટલે બાષ્પ આકાશમાં ઉડી જતું હોય, એટલે ક્યારામાં પાણી શું થાય? ઘટતું જાય। એટલે કે ધીમે 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 આ પ્રક્રિયા ચાલુ હોય અવિરતપણે, એક સમય એવો આવશે કે જેની અંદર ખાડામાં રહેલું અથવા ક્યારામાં રહેલું પાણી સંપૂર્ણ શું થઈ જાય છે? બાષ્પીભવન પામે છે। અને બાષ્પીભવન સંપૂર્ણ પામી જાય એટલે ક્યારાની અંદર શું વધે છે? ઘન સારો વધે છે, જે સફેદ રંગના જોવા મળતા હોય છે, જેને જ આપણે શું કહીએ છીએ? મીઠું કહીએ છીએ। આ સારોમાં મદ અંશે મીઠું હોય છે, એટલે ક્યારામાં જે ઘન કણો વધે છે એને શું કહેવામાં આવે છે? મીઠું કહેવામાં આવે છે।
આ તારોનું શુદ્ધિકરણ કર્યા પછી તેમાંથી સામાન્ય રીતે મીઠું મેળવવામાં આવે છે, એટલે એ સારોને શું કરવામાં આવે છે, શુદ્ધ કરવામાં આવે, અને પછી જે મળે આપણે એને શું કહીએ છીએ, મીઠું કહીએ છીએ. એટલે અગરિયા શું કરે, એ જે ક્યારામાં ઘન કણો હોય એને પછી જામી ગયા હોય તો એને ઉકાળીને ચાણા વડે શું કરે, ચાળે, અને મીઠાના ઢગલા તૈયાર કરતા હોય છે. પછી અમુક અમુક કંપનીઓ આ મીઠાનું શુદ્ધિકરણ કરે, જેમ કે આપણે ટાટા નમક છે, આવા બધા ઘણા બધા પ્રકારના કંપનીઓ એને લઈ જાય અને એમાં શુદ્ધિકરણ કરે અને એની અંદર એક તત્વ ઉમેરે છે જેનું નામ છે આયોડીન, જે આપણા ખોરાકની અંદર ખૂબ જ જરૂરી છે. આપણને બધાને ખબર છે કે આયોડીનની ઉણપથી ગોઈટર નામનો શું થાય છે, રોગ થાય છે. એટલે એ ન થાય એટલા માટે એ શુદ્ધ મીઠાની અંદર આયોડીન નામનું તત્વ ભેળવવામાં આવે છે, જે આપણને મીઠા દ્વારા પ્રાપ્ત થતું હોય છે. અને આ જે પદ્ધતિ હતી આખું મીઠું મેળવવાની, એ જ પદ્ધતિને શું કહેવામાં આવશે, બાષ્પીભવન કહેવામાં આવે છે. તો આના ઉપરથી તમને ખબર પડી છે કે બાષ્પીભવનની પ્રક્રિયા શા માટે જરૂરી છે. બાષ્પીભવનની વ્યાખ્યા જોઈએ તો કે પાણીની વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે, બાષ્પીભવન કહે છે. એટલે કે પાણીનું વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવાય, બાષ્પીભવન કહેવામાં આવે છે. પાણી એટલે કયું સ્વરૂપ, પ્રવાહી સ્વરૂપ, અને વરાળ એટલે કયું સ્વરૂપ, વાયુ. એટલે કે પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવાય, બાષ્પીભવન કહેવામાં આવે છે, ઘનીભવન. પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહે છે. એટલે કે જે પાણીની વરાળ બની એનું પાછું કેમાં, પ્રવાહીમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવાય, ઘનીભવન કહેવામાં આવે છે. જો પાણીમાંથી વરાળ બને એટલે બાષ્પીભવન, અને વરાળમાંથી પાછી પાણી બને તો એને શું કહેવાય, ઘનીભવન કહેવામાં આવે છે. અને આ પ્રક્રિયા ગરમીને કારણે થાય છે, અને આ પ્રક્રિયા વાતાવરણ ઠંડુ હોય ત્યારે થતી હોય છે. એટલે આપણે જોઈએ છીએ કે ઉનાળાની અંદર દરિયાના પાણીમાંથી બાષ્પ બનતી હોય અને ઉપર જઈને શું કરતું હોય છે, વાદળનું નિર્માણ થતું હોય છે. જેવી ચોમાસાની ઋતુ આવે ને વાતાવરણ ઠંડુ થાય એટલે વરસાદ સ્વરૂપે પાછું ક્યાં આવે છે, તો કે પૃથ્વી પર આવે છે. આ રીતે એનો ઉપયોગ થતો જોવા મળે છે. ત્યારબાદ બાષ્પીભવનની પદ્ધતિનો હજી બીજો પણ ઉપયોગ થાય છે, ફક્ત દરિયામાંથી મીઠું મેળવવા માટે જ નહીં. તમને બધાને ખબર છે મમ્મી આપણા ઘરે કપડાં સૂકવે અગાસી ઉપર, એમાં તો કપડાં થોડાક સમય બાદ શું થઈ જાય છે, સુકાઈ જાય છે, ધોયેલા કપડાં. તો કેમ આવું બને, તો કે એ કપડાની અંદર રહેલું પાણી સૂર્યની ગરમીને કારણે શું થાય છે, બાષ્પીભવન પામે છે. ત્યારબાદ આપણે ઉનાળાની ઋતુની અંદર બટાકાની એવી બધી વેફર પાડતા હોય પછી એને સૂકવવામાં આવે છે તો સુકાઈ જાય છે થોડાક સમય બાદ. તો એ કઈ રીતે સુકાય, તો એમાં રહેલું પાણી ગરમીને કારણે શું થાય છે, બાષ્પીભવન થાય છે. ખબર પડી, આવા તો ઘણા બધા ઉપયોગો એને કરવામાં આવતા હોય છે. હવે તમને ખબર પડી ગઈ છે, હું એવું માનું છું કે બાષ્પીભવન પદ્ધતિ વિશે તમે જાણતા થયા હશો, ખબર પડી ને વિદ્યાર્થી મિત્રો. અને બીજા આવા ઘણા બધા ઉદાહરણ છે જે તમે તમારી જાતે શોધી શકો છો કે જેની અંદર બાષ્પીભવનનો ઉપયોગ થતો જોવા મળે છે. આગળની સમજૂતી આપણે આગળના વિડીયોની અંદર મેળવશું. અસ્તુ, જય હિન્દ.